ફ્રેન્ડ્સ તૃષા ટેસ્ટ ગુજરાતી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે આજે હું તમારી સાથે બે અલગ રીતે પાલકના પાત્રાની રેસીપી શેર કરીશ રેસીપી શરૂ કરીએ તે પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોવ તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાઇકનને ઓલ પર કરી નાખજો તો ચલો શરૂ કરીએ આજની રેસીપી સૌથી પહેલાં આપણે એક બાઉલમાં એક કપ જેટલી છાશ લઈ લઈશું તેની અંદર અડધી ચમચી જેટલી હળદર પાંચ ચમચી જેટલી હિંગ એક મોટી ચમચી જેટલો ધાણાજીરું પાવડર એક મોટી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો અજમો આવી રીતના હાથેથી ક્રશ કરીને આની અંદર ઉમેરી દઈશું ત્યારબાદ બે ચમચી જેટલા સફેદ તલ નાખી દઈશું અને બે ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું જેમાં મેં બે ઇંચ આદુનો ટુકડો અને બે તીખા લીલા મરચાંને ખાંડીને લઈ લીધા હતા હવે તેની સાથે આપણે એક ચમચી જેટલો આમચૂર પાવડર નાખી દઈશું અને ત્રણ ચમચી જેટલો સુધારેલો ગોળ નાખી દઈશું અને આને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું આમચૂર પાવડરના બદલે તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને ગોળની બદલે ખાંડ લઈ શકો છો હવે આને એકદમ હલાવતા જઈને ગોળ બધો ઓગળી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરી લઈશું તો જુઓ થોડીક જ વારમાં આપણો ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે હવે આની અંદર આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખી અને ફરીવાર હલાવીને મિક્સ કરી લઈશું ત્યારબાદ આની અંદર આપણે લોટ ઉમેરવાનો છે એક વાટકી અથવા તો એક કપ જેટલો ચણાનો લોટ લઈ લઈશું અને તેની જ સાથે વન ફોર્થ કપ અથવા તો ચાર મોટી ચમચી જેટલી સોજી લઈ લઈશું તમે જાડી અથવા તો પાતળી કોઈપણ સોજી લઈ શકો છો અને આને બંનેને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું સોજી ઉમેરવાથી આપણા પાતરા બહારથી એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ થશે હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને ફરીવાર આને હલાવીને મિક્સ કરી લઈશું ત્યારબાદ આની અંદર આપણે સોજી નાખેલી હોવાથી અને પાંચથી સાત મિનિટ રેસ્ટ માટે સાઈડમાં રાખી દઈશું જેથી સોજી બધું જ લિક્વિડ શોક કરીને એકદમ સરસ ફૂલી જાય હવે બેટરને સાઈડમાં રાખી અને આપણે પાલકના પાંદડા લઈ લઈએ અહીં મેં આશરે અઢીસો ગ્રામ જેટલા પાલકના પાંદડા લીધેલા છે જેને મેં વ્યવસ્થિત ધોઈ અને કોરા કરી લીધેલા છે આપણે પાલકના પાંદડાની પાછળની જે આવી જાડી રગ હોય તે ચાકુથી સુધારીને કાઢી લઈશું જેથી એકદમ સરસ રોલ વળી શકે જો અહીં મેં બધા જ પાલકના પાનમાંથી રખ કાઢી લીધેલી છે હવે આપણે બેટર ચેક કરી લઈએ આપણા બેટરને રેસ્ટ થતાં સાતથી આઠ મિનિટ જેવું થઈ ગયું છે જો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આપણું બેટર આવી ગયું છે હવે આની અંદર વન ફોર્થ ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા ઉમેરીને આને હલાવીને મિક્સ કરી લઈશું જો તમને આ વખતે એવું લાગતું હોય કે બેટર થોડું વધારે ઢીલું લાગે છે તો તમે એકાદ ચમચી જેટલો ચણાનો લોટ વધારે એડ કરી શકો છો હવે આપણે પાલકના પાંદડા લઈને તેની અંદર આ બેટરને પાથરી લઈશું આ બેટર એકદમ સ્પાઈસી ચટપટું અને ટેસ્ટી હોય છે ખાટ્ટા મીઠા ટેસ્ટવાળું આ બેટર હોય છે જેથી પાલકના પાતરાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે આપણે પાંદડા ઉપર આવી રીતના બેટરને ફેલાવી દઈશું આશરે બે ચમચી જેટલું બેટર મેં અહીં લીધેલું છે વ્યવસ્થિત ફેલાવ્યા પછી આની ઉપર આપણે બીજું પાંદડું રાખી દઈશું બીજા પાંદડાને આપણે ઊંધું રાખવાનું છે જેથી રોલ બધી બાજુથી એકદમ સરસ વળી જાય તમે આનાથી મોટા જે પાલકના પાંદડા આવે છે તે પણ લઈ શકો છો જો એકદમ સરસ ફેલાવી દીધું છે હવે આની ઉપર આપણે ત્રીજું પાંદડું રાખી અને ફરીવાર બેટરને પોર કરી દઈશું એવી જ રીતના આપણે ચાર પાંદડાનું લેયર કરવાનું છે ત્રીજા પાંદડું રાખ્યા પછી આપણે આની ઉપર ચોથું પાંદડું રાખી અને તેની ઉપર પણ બેટર લગાડી દઈશું અને ત્યારબાદ એને આપણે રોલ વાળવાનો છે જો અહીં મેં એકદમ સરસ બેટરને ફેલાવી દીધેલું છે હવે આપણે પહેલાં બંને સાઈડને આવી રીતના ફોલ્ડ કરી લઈશું સાઈડને વાળ્યા પછી થોડું બેટર લગાડી દઈશું જેથી સાઈડ અંદરની બાજુ સરસ ચોંટી જાય અને બીજી સાઈડ પણ વાળી લઈએ આવી રીતના કરવાથી મસાલો જે છે તે બારે નહીં નીકળે અને રોલ આપણા એકદમ સરસ વળી જશે અને હવે અહીંયાથી આપણે એને રોલ વાળી દઈશું એકદમ સરસ રોલ વળી જશે આવી જ રીતના આપણે પાલકના પાનથી બે રોલ વાળી લઈશું જો એક રોલ આપણો સરસ તૈયાર થઈ ગયો છે અને છેડો હોય ત્યાં થોડો લોટ લગાડી અને છેડો ચોંટાડી દેવાનો તો અહીં બંને રોલ આપણા તૈયાર થઈ ગયેલા છે તેને આપણે સાઈડમાં રાખી દઈએ અને બાકીનું જ્યાં બેટર વધ્યું છે તેમાં આપણે બીજા પાંદડાને સુધારીને લઈ લઈશું અહીં મારી પાસે પાંદડા થોડા ઓછા છે પણ પાલકના પાંદડા થોડા વધારે હશે તો આ પાતરાનો ટેસ્ટ પણ સરસ આવશે નહીતર લોટનો ટેસ્ટ વધારે આવશે તેથી પાંદડા આની અંદર તમારે થોડા વધારે એડ કરવાના હવે પાંદડા નાખ્યા પછી આપણે આને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કર્યા પછી આપણે આને થાળીમાં પાથરવાનું છે અહીં મેં એક ગ્રીસ કરેલી ડીશ લઈ લીધી છે તેની અંદર આપણે આ બેટર નાખીને આને બરાબર ફેલાવી દઈશું અને સાથે જ બીજી એક કાણાવાળી ડીશ લીધી છે જેને પણ મેં ઓઇલથી ગ્રીસ કરી લીધેલી છે તેમાં આપણે આ રોલ મૂકી દઈએ બંને હવે આપણા બંને પાત્રા તૈયાર થઈ ગયા છે તો બંનેને આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું જેના માટે મેં અહીં કડાઈમાં પાણી ગરમ થવા રાખી દીધું છે તેની અંદર સ્ટેન્ડ રાખેલું છે સ્ટેન્ડ ઉપર આપણે બંને ડીશ રાખી દઈશું બંને પાત્રાની અને ઢાંકણ ઢાંકી અને દસ મિનિટ માટે આને થવા દઈશું જો દસેક મિનિટ જેવું થઈ ગયું છે આપણે ખોલીને ચેક કરી લઈએ આપણા પાત્રા એકદમ સરસ ચડી ગયા છે તો હવે આપણે આને નીચે ઉતારીને ઠંડા કરી લઈશું અને ઠંડા થયા પછી આપણે આને કટ કરવાના છે જો અહીં બંને પાત્રા આપણા એકદમ સરસ ઠંડા થઈ ગયા છે તો હવે હું તમને કટ કરીને બતાવી દઉં આપણે ચાકાને આવી રીતના ઘસતા જઈને કટ કરવાનું છે એકદમ સીધું ચાકું નહીં દબાવવાનું નહીંતર રોલ વિખાઈ જશે આવી રીતના હળવા હાથે ઘસતા જઈને કટ કરવાનું તો જો એકદમ સરસ આપણા પાત્રા તૈયાર થઈ ગયા છે તો આપણે બંને રોલના આવી રીતના પીસીસ કરી લઈશું અને સાથે જ અહીં જે આ થાળીમાં આપણે કર્યું હતું તેના પણ આપણે ચોરસ કટકા કરી લઈએ તો જો તમને બીડા વાળવાની ઝંઝટ લાગતી હોય તો તમે આવી રીતના પણ પાત્રા બનાવી શકો ટેસ્ટમાં આ પણ ખૂબ જ સરસ લાગે છે તો આપણા બંને પાત્રા તૈયાર થઈ ગયા છે હવે આપણે બંનેને વઘારી લઈએ જેના માટે પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું તેલ ગરમ થાય એટલે એક ચમચી જેટલી રાઈ એક ચમચી જેટલા સફેદ તલ અને ચારથી પાંચ લીમડાના પાન ઉમેરી દઈશું અને તેની અંદર પાત્રા નાખીને આને મીડિયમ ફ્લેમ ઉપર આપણે બંને સાઈડથી થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી સોતે કરી લઈશું સાધારણ બંને સાઈડ ક્રિસ્પી થાય તો ખાવાની મજા આવે છે તેથી આને હલાવતા જઈને આપણે બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે આપણા પાત્રા એકદમ સરસ બંને સાઈડથી ક્રિસ્પી થઈ ગયા છે તો આપણા પાત્રા તૈયાર છે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા ગરમા ગરમ પાલકના પાત્રા તૈયાર થઈ ગયા છે ઉપરથી થોડું ટોપરાનું છીણ નાખીને આપણે એને ગાર્નિશ કરી લઈએ અહીં મેં સૂકું ટોપરું લીધેલું છે પણ તમે ઈચ્છો તો તાજું નારિયેળનું છીણ પણ નાખી શકો છો તો આજની આ પાલકના પાત્રાની રેસીપી કેવી લાગી પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો હવે અહીં તમને મારી હિન્દી ચેનલનું આઇકન પણ દેખાઈ રહ્યું છે તેના પર ક્લિક કરી તમે મારી હિન્દી રેસીપીઝ પણ જોઈ શકો છો થેન્કસ ફોર વોચિંગ